હું ગોહલ જીતેન્દ્ર, ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને ગણિતને ગમતું કરીએ જે અંતર્ગત આપણે ગુણાકારની ટ્રિક જોઈ. મિત્રો, ખાસ આજે આપણે એવી જ ટ્રિક કે જે ખૂબ જ વ્યવહારિક જીવનમાં અને આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી આવે એવી જ એક ટ્રિક, એટલે કે જે આપણે ટેબલ કહેવાય, ઘડિયા છે. તો મિત્રો, આપણે ઘડિયા આજે સમજવાના છે. મિત્રો, ઘડિયા તો ખાસ આજે આપણે 1 થી 100 સુધીના ઘડિયા, 1 થી 100 સુધીના ઘડિયાની સુપર ટ્રિક કઈ રીતે વૈદિક ગણિત દ્વારા આપણે કોઈ પણ ઘડિયો તમને આપે તો એનું તમે ટેબલ જાતે બનાવી શકો. 55 છે, 65 છે, 71 છે, 85 છે, કોઈ પણ ટેબલ તમે જાતે બનાવી શકો. માટે વિડીયો પૂરો જુઓ. જો તમે નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરી દો, જેથી કરી બીજા સુધી આપણો વિડીયો છે પહોંચે. તો મિત્રો, સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ એ પહેલા નાનકડી એક વાત કરી લઈએ. તમારી પાસે સૌપ્રથમ મિત્રો શું હોવું જોઈએ? સામાન્ય રીતે 1 થી 10 ના ઘડિયા જો તમને આવડે, મિત્રો આની એક જ કન્ડિશન છે, જો તમને 1 થી 10 ના ટેબલ આવડે અથવા ઘડિયા આવડે તો તમે 1 થી 100 સુધીના ઘડિયા તમે કરી શકો. જો 1 થી 10 ના તમને ઘડિયા આવડશે તો તમે 1 થી 100 સુધીના પાળા જે છે ટેબલ જાતે બનાવી શકશું. તો મિત્રો, પહેલા તો આપણે આ સમજી લે. દાખલા તરીકે આપણે એક વાત કરીએ કે મારે 32 નો ઘડિયો પાકો કરવો છે. ઓકે, 32 તો 32 નો ઘડિયો બનાવવો છે જાતે, તો કઈ રીતે બનાવો? તો એની અંદર શું કન્ડિશન છે, શું સમજવાનું છે, અહીં ખાસ બોર્ડ ઉપર તમે ધ્યાન આપજો. પહેલી વસ્તુ કે જે 32 સંખ્યા તમને આપેલી છે તગડે બગડે, ઓકે, એના જે એકમ નો અંક છે, ઓકે, એકમ નો અંક શું છે? 2. તો એ 2 એકમ નો અંક છે તો એનો ઘડિયો તમારે બોલવાનો. શું બોલવાનું છે? જે 32 આપેલા છે એના બગડો એકમ નો અંક 2 છે તો આપણે 2 નો પાળો બોલવાનો છે. 2 ના ઘડિયાનો એકમ નો અંક ખાસ લખવાનો, એના એકમ નો અંક લખવાનો. સમજી લે શું કહેવા માંગે છે. ઓકે, અહીંયા આપણે 2 નો પાળો બોલવાનો. 2 એકા 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. મિત્રો, ખાસ આપણે શું સમજવાનું છે, પેલા એક વસ્તુ સમજી લે કે જો 32 નો ઘડિયો આપણે પાકો કરવો હોય, 32 નું ટેબલ આપણે બનાવવું હોય, તો પહેલી કન્ડિશન કે આપણે 2 નો ઘડિયો આવડવો જોઈએ. 2 ના ટેબલ નો એકમ નો અંક આપણે લખવાનો, 2 ના ઘડિયાનો એકમ નો અંક. આ બધા એકમ નો અંક કહેવાય મિત્રો. ઓકે, શું કીધું? તો અહીંયા આપણે લખી નાખીએ, જે ઘડિયો આપણે બનાવવો હોય, જે ટેબલ આપણે બનાવવું હોય, તો આપેલ સંખ્યાનો, મિત્રો ખાસ યાદ રાખો, કોઈ પણ સંખ્યા જે આપે, આપેલ સંખ્યાના એકમના અંકનો આપણે ઘડિયો બોલવાનો થશે. ઓકે, ને બોલવો અને તેનો એકમનો અંક લખવો. મિત્રો, આના ઉપરથી પહેલી વસ્તુ આપણે તારણ કાઢી છે, 32 નો ઘડિયો 32 નું ટેબલ બનાવવું છે તો પેલા એનો એકમ નો અંક શું આવશે? તો 2 4 6 8 0 2 4 6 8 અને શું આવશે? આપણે જોઈએ છે 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 એટલે બધા જ એકમ નો અંક આપણે લીધો. બીજું સ્ટેપ આપણું મિત્રો, ખાસ સમજીએ, બીજા સ્ટેપ ની અંદર શું કરવાનું છે? એકમ નો અંક લખો, એમાં એકમ નો જે અંક છે મિત્રો એનાથી નાની સંખ્યા, મિત્રો જે એકમ નો અંક છે એનાથી જે નાની સંખ્યા હોય ત્યાં આપણે સ્ટાર ની નિશાની કરશું. મિત્રો ખાસ આપણે યાદ રાખીએ, એકમ ના અંક જે છે મિત્રો, એકમ નો અંક કયો છે? 2. તો 2 થી નાની સંખ્યા, મિત્રો આમાં નાની સંખ્યા હશે ત્યાં આપણે શું કરશું? ચોરસ બોક્સ કરીએ અથવા સ્ટાર કરીએ, જે કઈ નિશાની આપણે કરવી હોય કરી શકાય. તો અહીંયા બીજું સ્ટેપ આપણે લખી લઈએ. બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું? એકમ નો જે અંક છે મિત્રો, જે ઘડિયાનો, એ અંક થી નાની સંખ્યાને સ્ટાર આપશું અથવા તમારે બોક્સ કરવું તો બોક્સ પણ કરી શકો. ઓકે, અહીંયા આપણે જોઈએ છે એકમ નો અંક કયો છે? 2. તો 2 થી નાની સંખ્યા આપણે કે 2 થી નાની, મિત્રો અહીંયા જો 2 થી બોલ્યો, 2 પણ ન ગણાય, 2 થી નાની આપણને કેટલી મળે છે? એક અહીંયા મળે છે,
અને અહીંયા મળે છે, તે આપણે સ્ટાર ની નિશાની કહી. હવે મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું. અહીંયા આપણે ત્રણ ની દશક નો અંક શું છે, ત્રણ, તો ત્રણ 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 એડ કરતા જાય, ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ નવ, નવ ને ત્રણ બાર. અહીંયા મિત્રો જે આપણે સ્ટાર કર્યો છે ત્યાં એક પ્લસ આપવાનો, એક વધારે આપવાનો થશે, પ્લસ એક આપણે યાદ રાખી લઈએ. અહીંયા બાર ને ત્રણ પંદર, પંદર વત્તા એક સોળ થશે મિત્રો, યાદ રાખજો સોળ. અહીંયા શું થશે, સોળ ને ત્રણ ઓગણીસ, ઓગણીસ ને ત્રણ બાવીસ, બાવીસ ને ત્રણ પચીસ, પચીસ ને ત્રણ અઠ્યાવીસ, અઠ્યાવીસ ને મિત્રો અહીંયા ખાસ ચાર આપવાના, ત્રણ નહીં પ્લસ એક આપવાનું. વાત કરી કે ઝીરો થી ના, બે થી નાની છે માતા, અહીંયા આવશે બત્રીસ, અઠ્યાવીસ ને ચાર બત્રીસ. મિત્રો આપણો ટેબલ થઈ ગયું, બે નો પાડો બે, બત્રીસ એકા બત્રીસ તું ચોસઠ, બત્રીસ તેથી છ નું બત્રીસ ચોક એકસો અઠ્યાવીસ. મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બત્રીસ પંચા એનાથી અડધા હોય, બત્રીસ પંચા એટલે એકસો સાઈઠ, આ જો આપણને સોળ મળ્યા, બત્રીસ ના અડધા સોળ, એટલે આ તાળો મેળવી લેવાનો આપણે સાચા છે કે ખોટા. જે ટેબલ આપણે બનાવીએ છીએ ને બત્રીસ દાન જોઈએ તો ત્રણસો ને વીસ આપણને મળી જાય છે. ઓકે, તો અહીંયા આપણે વિગત લખી નાખી, આપેલ સંખ્યા છે મિત્રો બત્રીસ નો, જે પણ સંખ્યા હોય, કદાચ મિત્રો અહીંયા આપણે સમજી લે કે સમજવા માટે લખી લે, અહીંયા આપણે છપ્પન નો ઘડિયો લખવો છે તો અહીંયા છ નો પાડો બોલવાનો, બરાબર. આપણે સમજશું આગળ જોઈએ તો પહેલી વસ્તુ થોડું રિવિઝ કરી લે, જોઈ લે શું કહેવા માંગે છે કે આપેલ સંખ્યા છે મિત્રો એના એકમ નો અંક છે એનો આપણે ઘડિયો બોલવાનો. બીજા સ્ટેપમાં શું કરવાનું છે, એકમ નો જે ઘડિયો બોલીએ છીએ એનાથી જે નાની સંખ્યા, દરેક વખતે તમે જે અંક આપેલો હશે એટલી જ તમને નાની સંખ્યા મળે. અહીંયા તમે છ નો ઘડિયો બોલશું તો અમે છ જ અંક નાના મળે. અહીંયા આપણને બે ના ઘડિયામાં બે જ મળ્યા, કોઈ પણ બે અંક મળશે આપણને. અહીં કદાચ ચુમ્માલીસ હોત તો અહીંયા ચાર અંક નાના મળે, ચાર જગ્યા આપણે સ્ટાર કરો. આના પછી આગળ આપણે જોઈએ છીએ વિડીયોમાં, પછી શું કીધું છે ત્યાર પછી નું છે દશક નો જે અંક છે એક એક કરતો જવાનો, જ્યાં આપણે સ્ટાર કર્યો છે ત્યાં પ્લસ એક આપવાનો રહેશે. તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે. આ જ રીતે મિત્રો તમે જાતે હોમવર્કમાં તમને મિત્રો આપું છું, ખાસ યાદ રાખજો, આ જ રીતે તમે હોમવર્કમાં આપું છું જાતે બેતાલીસ બાસઠ અને બાણું નો ઘડિયો તમે બનાવી શકશો. બાણું નું ટેબલ, આ બધા ટેબલ તમારે બનાવવાના, બાવન છે, બોતેર છે, બાવીસ છે મિત્રો. ઓકે, જો અહીંયા કદાચ છત્રીસ બત્રીસ છે, અહીંયા બેતાલીસ તો ચાર ચાર પ્લસ થાય, જે દશક નો અંક છે એ રિપીટ થાય એટલા જ અંક એમાં એડ કરતા જવાના. મિત્રો હવે પછી આપણે બીજું જોઈએ, આના પછી મિત્રો હવે આપણે ચોસઠ નું ટેબલ બનાવવું છે. ઓકે, પેલું કામ શું કરવાનું છે, જે ચાર નો ઘડિયો મિત્રો ખાસ આપણને છે, ચાર ના ઘડિયો છે એના એકમ નો આપણે લખવાનું, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તેરી બાર, બાર નો બગડો મિત્રો અહીંયા જો ચાર નું ટેબલ લખી દઉં, ચાર ચાર દુ આઠ, ચાર તેરી બાર, ચોકે ચોકે સોળ, ચાર પંચાવીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાન ચાલીસ. મિત્રો અહીંયા આપણે શું લેવાના છે, ચાર ના ટેબલ ના એકમ ના અંક જ આ જ બધા અંક છે મિત્રો આપણે લેવાના થાય છે, બીજા એ કઈ નહીં. ચાર આઠ બે છ શૂન, ચાર આઠ બે છ અને શૂન. મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ, ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર તરી બાર, ચોકે ચોકે સોળ નો છગડો, ચાર પંચાવીસ નો શૂન, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ નો આઠડો, ચાર બત્રીસ, ચાર નવા છત્રીસ, ચાર દાન ચાલીસ. બીજું સ્ટેપ આપણું સ્ટાર કરવાનું. મિત્રો સ્ટાર ક્યાં કરવાનું, ચાર થી નાની સંખ્યા હોય અહીંયા, તો મિત્રો અહીંયા સ્ટાર કરીએ છીએ, અહીંયા સ્ટાર આવશે, અહીંયા પણ સ્ટાર, અહીંયા પણ. મેં તમને કીધું હતું મિત્રો ખાસ કે આપણે જયારે ચોસઠ નો ઘડિયો બોલીએ છીએ તો જે એકમ નો અંક છે ચાર, તો ચાર જ નાની સંખ્યા મળશે. જો એ પાસઠ હોત તો પાંચ નાની મળત, છાસઠ હોત તો છ નાની મળત સંખ્યા. એટલે અહીંયા આપણે ખાસ પ્લસ એક કરી દઈએ જેથી કરીને આપણને ખ્યાલ રે. ઓકે, અહીંયા પ્લસ એક કરી દઈએ, અહીંયા એક વધારે આપણે એડ કરવાનું. બીજું કામ આપણું, બીજું સ્ટેપ શું છે મિત્રો, અહીંયા છ છ પ્લસ કરવાના. ઓકે, છ ને છ બાર, બાર ને છ અઢાર, ને એક ઓગણીસ. મિત્રો અહીંયા પ્લસ એક છે એટલે બરાબર છ એડ કરવાના, બાર માં છ નાખો તો અઢાર, અઢાર વત્તા એક, અહીંયા પ્લસ આપણે સ્ટાર કર્યું છે એટલે અઢાર ને છ મિત્રો, ઓગણીસ ને છ કેટલા થશે પચીસ, પચીસ ને મિત્રો છ એડ કરીએ, પચીસ માં આપણે છ એડ કરશું તો પચીસ ને છ એકત્રીસ, પ્લસ એક વધારે છે એટલે સાત, એટલે બત્રીસ થશે મિત્રો. ઓકે, અને ચોસઠ ના અડધા બત્રીસ જો આવી ગયા એટલે આપણે અહીંયા સાચા છે, જે દિશામાં જઈ રહ્યા છે, જે ટેબલ બનાવી રહ્યા છે એ સાચા છે, કારણ કે ચોસઠ ના અડધા બત્રીસ થાય છે. આ રીતે આપણે ટેબલ બનાવતી વખતે તાળો પણ મેળવતો રહેવો જોઈએ, આ એક લોજિક છે બરાબર. હવે ત્યાર પછી બત્રીસ માં કેટલા નાખવાના છે, છ જ નાખવાના છે. બત્રીસ માં છ નાખી એટલે આડત્રીસ, આડત્રીસ માં છ નાખી એટલે થશે ચુમ્માલીસ.
મિત્રો 44 માં 6 એડ કરી એટલે 50 થશે, પણ 1 પ્લસ છે એટલે આપણે 51 આખો પડશે. કેટલા થશે? 51. ત્યાર પછી 51 માં કેટલા એડ કરવાના? 6 એડ કરી એટલે થશે મિત્રો 57. 57 માં મિત્રો ખાસ આપણે જોઈએ કે 6 એડ કરશું એટલે 63 થશે, પણ 1 પ્લસ થશે એટલે 64 એડ કરવાના છે, એટલે આપણો જવાબ આવી ગયો. આપણો ટેબલ બની ગયો 64 મિત્રો. દાણ 64 ગુણ્યા 10 640 આવી ગયા. 64 ના અડધા 32 અહીંયા મળી ગયા છે. 64 એકા 64 64 2 128 64 192 64 4 256 64 5 320 મિત્રો, કોઈ પણ ઘડીઓ તમે જાતે બનાવી શકો. આ રીતે જો તમે કરો તો કોઈ પણ ટેબલ, અહીંયા 95 હોત તો 5 નું ટેબલ બોલવાનું, અને 999 એડ થશે બરાબર. હજુ પણ આપણે નેક્સ્ટ આના પછીનો જે ભાગ હશે એમાં આપણે સમજીશું. ત્યાર પછી અત્યારે આપણે હવે એક ત્રીજો ઘડીઓ તમને હોમવર્ક માં આપી દઉં, ખાસ અહીં જોઈ લે. હોમવર્ક ની અંદર તમે અહીંયા કરી નાખો 74 54 94 84. મિત્રો આ ટેબલ જાતે બનાવજો, ઓકે? તમે જાતે હોમવર્ક માં આપું છું. હવે મિત્રો ખાસ આપણે જોઈએ એકમ નો અંક માં 5 હોય બરાબર, એવા સંખ્યાને આપણે જોઈએ છે. તો અહીંયા આપણે કહીએ 85 મિત્રો, શું કરીએ છીએ? 85 નો ઘડિયો આપણે કરવો છે. એકમ નો અંક 5 છે, તો આપણે આજે એકદમ સરળ એટલા માટે પડે 5 એકા 5 5 2 10, તો આની એક સીરીઝ થશે. 5 4 5 3 15 5 4 20. તો અહીંયા આપણે જોઈએ છીએ 5 10 15 20 25 30. તો જો મિત્રો એકમ નો 500 500 500 આવશે, તો આપણે લખી શકીએ કે એકમ માં એકમ ના અંક છે લખવાના છે, લખી નાખીએ 85 માં શું આવશે? 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 55 25. 5 0 5 0 જ મિત્રો આવશે. 1 વખત 2 વખત 3 4 અને 5 અને 0 જોઈએ. 5 એકા 5 5 2 10 નું 0 7 3 15 નો 5 લો, 5 4 20 નું 0 55 25 નો 5 લો, 5 36 5 7 35 5 8 40 5 9 45 5 8 50. એક જગ્યાએ મિત્રો વધારે આપવાના છે ને. હવે 5 થી નાની સંખ્યા, મિત્રો આપણે વાત કરી જે અંક નું ટેબલ બોલો છો એટલી જ તમને નાની મળે, તો અહીંયા 5 સંખ્યા નાની મળશે. જો 1 2 3 4 અને 5, મિત્રો અહીં 5 સંખ્યા નાની મળે છે, તો ત્યાં આપણે પ્લસ 1 1 કરતા દઈએ. હવે દર વખતે 1 લખવું ફરજિયાત છે ને, તમે સમજી શકો તો 1 લખવાની જરૂર છે નહીં. હવે 8 માં કેટલા નાખવાના? 8, તો 8 ને 8 16 થશે. 16 વત્તા 1 17 મિત્રો કેટલા થશે? 17 એડ કરવાના, પ્લસ 1 આપવાના છે વધારે, એટલે 17 માં તમે 8 નાખો એટલે થશે 25 મિત્રો. કેટલા થશે? 25. 25 માં તમારે મિત્રો 8 પ્લસ કરીએ, 25 ની અંદર 5 એટલે 33, 33 ને 1 થશે 34 મિત્રો, ખાસ યાદ રાખજો, ઓકે? ત્યાર પછી 34 માં આપણે કેટલા એડ કરવાના? 8 એડ કરવાના. 34 વત્તા 8 કરીએ એટલે થશે 42 મિત્રો. કેટલા થશે? 42 બરાબર. હવે 42 માં આપણે કેટલા? 8 એડ કરવાના, તો પ્લસ 1 એટલે 9 એટલે 51. 42 ને 8 50, 50 ને 1 51 આમાં થાય છે. 51 માં પાછા 8 એડ કરીએ એટલે થશે 59. 59 માં આપણે 9 એડ કરવાના, 8 વત્તા 1 એટલે 59 માં નાખીએ તો 9 એડ કરીએ તો 68 થશે. કેટલા થશે? 59 માં આપણે 8 ને 1 9 એડ કરીએ એટલે 68 થશે. 68 માં વળી પાછા 8 આપણે એડ કરવાના થશે, તો અહીંયા થશે 76 મિત્રો. કેટલા થાય? 76. 76 માં મિત્રો આપણે કેટલા નાખવાના? 9 એડ કરવા થાય. 9 એડ કરો એટલે આપણા 85 આવી જાય છે. આપણો જવાબ મળી ગયો મિત્રો 85 ગુણ્યા 10 કરીએ 850, ને 85 ને અડધા આપણે કરીએ તો 42.5 આપણે થાય, એટલે 45 45 425 આપણો જવાબ છે મિત્રો. આ રીતે તારો પણ મેળવી શકાય છે. આપણે જે જવાબ કરી રહ્યા છે યોગ્ય દિશામાં છે, ઓકે? આ પણ આપણે સમજી શકીએ છીએ. તો મિત્રો આવી જ ટ્રીક સાથે આપણે ફરી વખત મળશું, પણ આ વિડીયો મિત્રો ખાસ બીજા સુધી પહોંચે એવી નમ્ર વિનંતી છે મારી તમને. આ રીતે તમે પણ હોમવર્ક માં આપું છું તમને, એકમ નો અંક 5 હોય એવા તો કે ભાઈ 35 45 65 95 આ જે ઘડિયા છે મિત્રો આના 35 ના 45 ના 65 ના 95 ના આ ટેબલ જાતે બનાવજો, અને ખાસ કરીને બીજાને પણ સમજાવજો, બીજા લોકો સુધી આ વાત પહોંચાડજો, જેથી કરીને એ પણ આવડી એને પણ આવડી શકે ને આપણે જે લીધેલું જ્ઞાન છે એ દ્રઢ થાય. મિત્રો આવી ટ્રીક સાથે ફરી વખત મળશું બરાબર. થેન્ક યુ. આભાર. જય હિન્દ. જય ભારત.